गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण दस ना तमाम विद्यार्थियों नु जनता विद्यालय जाड़िया ना वर्चुअल क्लास थी स्वागत है। वेलकम यू ऑल। आज धोरण दस नो महत्वनो व्याकरण नो मुद्दो चार गुण नो आपने पूछा है परीक्षा में, ए शुरू करवा जाइए आज। आ मुद्दों विद्यार्थियों ने मारी दृष्टि मोटा भागना छोकराओं ने अघरो पड़े, सौथी टफ पड़े। वाक्य ने डायरेक्ट माथी इनडायरेक्ट बदलवानी जे वात छे, आज आपणे आ शीखवाना छीए। डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच, प्रत्यक्ष अने परोक्ष रचना। डायरेक्ट नरेशन माथी इनडायरेक्ट में फेरवानी जे बात छे, आ लांबू थोड़ुं व्याकरण छे, अटपटा थोड़ा केना नियमो छे कि वाक्य ने डायरेक्ट माथी इनडायरेक्ट में बदलवू होय तो आटलू 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 तमारे ध्यान राखवू पड़े। एटले बहु अटपटा नियमो तमने कहेवामां आवे અને મુદ્દાને વધારે અઘરો બનાવવામાં આવે એવા કેટલાક વિડીયો આપણે જોતા હોય છે। આ મુદ્દો દરેક શિક્ષકની ભણાવવાની અલગ અલગ રીત હોય છે। જેટલો વધારે નિયમોનો મારો ચલાવીએ, અહીંયા આમ ધ્યાન રાખવાનું, અહીંયા આમ થઈ જવું જોઈએ, અહીંયા આમ થઈ જવું જોઈએ, એના કરતાં એ જ વસ્તુને થોડી સરળ રીતે તમારી સામે મૂકવામાં આવે, હું એવું માનું છું, તો કદાચ એની વસ્તુ તમને સરળ લાગે। અઘરું નથી, ઘણી વસ્તુ એવી હોય કે અઘરી ન હોય પણ થોડી અટપટી હોય, એને તમે પ્રેક્ટિસ દ્વારા વ્યવસ્થિત શીખી શકો। હું તમને ફરી વખત કહું છું કે અલગ અલગ પ્રકારના ઘણા બધા વાક્યો બને છે અને એના થોડા સાદા સીધા નિયમો જે કહેવાય કે જેને તમારે યાદ રાખવા જ પડે એવા હોય, એવા જ હું તમને યાદ રાખવાનું કહીશ। બાકી વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેમ બદલાય, ડાયરેક્ટ એટલે શું અને ઇનડાયરેક્ટ એટલે શું, એમાં મહત્વના એના ભાગ કયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટે સૌથી પહેલું આપણને શું ખ્યાલ હોવો જોઈએ, કેટલા પ્રકારના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ આપણે વાક્યો બનાવીએ છીએ, કેટલા પ્રકારના વાક્યો છે કે જેને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલતા શીખવાના છે। અચ્છા, બીજું, અમે જ્યારે ભણતા નહીં, હજી હમણાં સુધી નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો એ પહેલા સુધી કેવો નિયમ હતો, પાંચ વાક્યો આપ્યા હોય એમ કીધું નીચેના વાક્યોને, નીચેના ડાયરેક્ટ વાક્યોને ઇનડાયરેક્ટમાં બદલો, તો વાક્યને ઇનડાયરેક્ટમાં બદલવામાં આવતા। પણ હવે કેવું થઈ ગયું છે કે વાક્યોને તમારે ઇનડાયરેક્ટમાં બદલવાના નથી, હવે શું આપે છે, તો કે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપે છે। કોઈ પણ સ્ટુડન્ટ વન, સ્ટુડન્ટ ટુ, અથવા કોઈ બે નામ આપ્યા હોય કે આ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત, આખી આખી વાતચીતને તમે ડાયરેક્ટમાં છે એને ઇનડાયરેક્ટમાં બદલો, હવે એ રીતે પૂછાય છે। એટલે આપણે મૂળથી એનું મૂળ સમજવું પડે, એનો બેઝ સમજવો પડે, અને એક રીત પછી બીજી રીત પછી ત્રીજી રીત હું તમને એક એક વિડીયોમાં, આજે આ માન લો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પહેલો પાર્ટ છે, માન લો હું ક્રમમાં બધા પ્રકારના બધા પાર્ટ કરાવતો જઈશ કે આટલી વસ્તુ તમને આવડે તો તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્યને બદલતા આવડે। પછી વાક્યના રૂપમાં હોય કે પેરેગ્રાફના રૂપમાં, ડાયલોગ ફોર્મમાં હોય, એમાં તમને કાંઈ ફરક નહીં પડે, પણ દાણતથી અને દિલથી તમારે શીખવું જોઈએ। તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખતા પહેલા સૌથી મહત્વની પાયાની બાબત હું ગણું છું કે પહેલા તમને આ ખ્યાલ હોવો જોઈએ કે ડાયરેક્ટ એટલે શું અને ઇનડાયરેક્ટ એટલે શું, એના મહત્વના અંગો, એના પાયા ક્યાં,
હું મારી ભાષામાં મારી શૈલીથી તમને ભણાવવાનો પ્રયત્ન કરીશ, તમને આવડી જાય એટલે રે, તો હું એમ માનીશ કે મારી મેથડ સાથે, બધાની મેથડ અલગ અલગ હોય પણ તમને આવડી જાય, હું તમને શીખવું અને તમને મારા વિદ્યાર્થીઓને વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલતા આવડી જાય તો મારી મેથડ સાચી, તમને આવડી જાય એ મેથડ સાચી, એવી મેથડથી આપણે મથવું છે. બરોબર, વસ્તુને અઘરી બનાવ્યા વગર આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સિમ્પ્લિફાય એવરીથિંગ, બટ યુ હેવ ટુ લર્ન સિન્સિયરલી એટ હોમ. આખી વસ્તુ યાદ રાખવાની. રિપોર્ટ તો ડાયરેક્ટમાંથી વાક્યને ઇનડાયરેક્ટ બદલવાની વાત પછી, આપણે વાક્યમાં જઈએ એ પહેલા આટલી વસ્તુ હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, આટલી વસ્તુ સમજવાની છે. રિપોર્ટર એટલે કથન કરનાર વ્યક્તિ, જે વ્યક્તિ બોલનાર, કથન કરનાર એટલે બોલનાર વ્યક્તિ, એટલે રિપોર્ટર. બીજું લિસનર, લિસનર અથવા એના માટે બીજો શબ્દ આવે છે રિપોર્ટી, રિપોર્ટી પણ કહેવાય, અથવા લિસનર એટલે સાંભળનાર. શું સાંભળનાર? તો કે આ રિપોર્ટર એટલે કે કથન કરનાર જે બોલે છે, એ જેને સંબોધીને બોલે છે. માની લો કે તમે રિપોર્ટર છો, તમે કથન કરતા છો, તો સાંભળે હું લિસનર છું, હું રિપોર્ટી છું, અથવા હું રિપોર્ટર છું તો તમે રિપોર્ટી છો. સમજાય? એક કથન કરનાર છે, બીજો રિપોર્ટી અથવા તો લિસનર એટલે કથન સાંભળનાર. ત્રીજી વસ્તુ છે રિપોર્ટિંગ વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. રિપોર્ટિંગ વર્બ એટલે કથન કરવા વપરાયેલ ક્રિયાપદ. આ રિપોર્ટર રિપોર્ટીને કઈ કહે છે તો કહેવા માટે જે ક્રિયાપદ વાપરે છે એને કહેવાય રિપોર્ટિંગ વર્બ, કથન કરવા વપરાયેલું ક્રિયાપદ. એમાં બે પ્રકારના વાક્યો શીખવાના, કથન કરવા વપરાયેલું ક્રિયાપદ વર્તમાન કાળમાં પણ હોય, એટલે કે સેઇસ અને સેઇસ ટુ, અને સેઇડ અને સેઇડ ટુ. તો જ્યારે કથન કરવા વપરાયેલ ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય, સેઇસ અને સેઇસ ટુ, અને ભૂતકાળમાં હોય એટલે કે એમ ભૂતકાળ, સેઇડ અથવા તો સેઇડ ટુ. વર્તમાન કાળમાં જ્યારે રિપોર્ટિંગ વર્બ હોય ત્યારે એવા વાક્યને ઇનડાયરેક્ટમાં કેમ બદલવું, એના નિયમ જુદા છે. અને રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય, સેઇડ કે સેઇડ ટુ હોય, ત્યારે એવા વાક્યને ઇનડાયરેક્ટમાં કેમ બદલવા, એના નિયમો થોડા અલગ છે. આટલું પહેલા યાદ રાખવાનું. તો પહેલા આપણે શરૂ કરીએ શીખવાનું, ત્યારે પહેલા આ શીખવાનું છે, સેઇસ અને સેઇસ ટુ વાળા વાક્યો શીખવાના છે પહેલા. રેડી? અને પછી ત્યાંથી આપણી યાત્રા આગળ ચાલશે. પહેલા આ પૂરું કરી પછી આ કે સેઇડ અને સેઇડ ટુ વાળા વાક્ય હોય તો તમારે કેટલીક વસ્તુઓ યાદ રાખવાની છે, એની હું તમને નોંધ કરાવીશ. એ આવશે ત્યારે, એ તમારે યાદ રાખવું પડશે. થોડુંક તો તમને અઘરું લાગશે પણ મહેનત કરશો તો આવડી જશે, એની હું ખાતરી આપું છું. રિપોર્ટર એટલે કથન કરનાર, લિસનર એટલે સાંભળનાર, રિપોર્ટિંગ વર્ક એટલે કથન કરવા વપરાયેલ ક્રિયાપદ, એમાં બે પ્રકાર, વર્તમાન કાળમાં હોય અને ભૂતકાળમાં હોય ત્યારે, અને રિપોર્ટેડ સ્પીચ એટલે કરાયેલ કથન એટલે બોલાયેલ વાક્ય, જે કથન રિપોર્ટરે કર્યું હોય તે. હવે આ જે રિપોર્ટેડ સ્પીચ છે
हमेशा औपचारिक चिन्होनी वच्चे आवे कोमामां आवे आटली वस्तु तमारे पहेला समझवानी आ डायरेक्ट इनडायरेक्ट स्पीच समझवा माटे हुं आ चार एना मुख्य पाया गणुं छुं पहेला बाळकने आनी समझ होवी जोईए કે વોટ ઇઝ રિપોર્ટર વોટ ઇઝ લિસનર અથવા તો હુ ઇઝ રિપોર્ટર હુ ઇઝ લિસનર વોટ ઇઝ રિપોર્ટિંગ વર્ડ એન્ડ વોટ ઇઝ રિપોર્ટેડ સ્પીચ યુ હેવ ટુ બી વેરી અવેર અબાઉટ ધેટ ફર્સ્ટ કથન કરનાર એટલે કોઈ એક વ્યક્તિ બોલે છે તે કથન સાંભળનાર કથન કરવા માટે વપરાયેલ ક્રિયાપદ અને કરાયેલું કથન આ ચાર વસ્તુ મહત્વની છે એ સમજાય પછી આપણે ધીમે ધીમે એક પછી એક પછી એક દ્વાર ખુલતા જશે તમે ધ્યાનથી ભણશો તો તમે એક વિડીયો જોવો બીજો વિડીયો પાછો ન જોવો ત્રીજો જોવો આડા આડા આવડા જોવો પહેલો પાઠ આ જોવો પાંચમો પાઠ પછી જોવો ત્રીજો પાઠ એમ નહીં ક્રમમાં શીખશો ક્રમમાં જોડાશો તો ચાર ગુણ અવશ્ય મળશે એમાં મને શંકા નથી હવે તમને એક સ્ટેપ આગળ લઈ જાઉં કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં તફાવત શું ઇનડાયરેક્ટ બને ક્યારે વાક્ય એ માત્ર સિમ્પલ લેંગ્વેજમાં પેલા સમજાવું છે કે ભાઈ પ્રત્યક્ષ અને પરોક્ષ એ રચનામાં ફેર શું ઇનડાયરેક્ટ બને ક્યારે પરોક્ષ બને ક્યારે અને પ્રત્યક્ષ કોને કહેવાય ડાયરેક્ટ કોને કહેવાય ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ હું અને તમે અથવા કોઈ પણ બે વ્યક્તિ જ્યારે સામસામે હોય તમે સામસામે બેસીને વાતો કરતા હોય તો ઇનડાયરેક્ટ સવાલ નથી તમે મને પ્રશ્ન પૂછો તમે મારા વિશે કહી દો હું તમારા વિશે કહી દઉં વાત પૂરી પણ ઇનડાયરેક્ટ બને છે ક્યારે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલવાનો પ્રશ્ન આવે છે ક્યારે એ સમજવાનું છે ખાસ ક્યારે બે વ્યક્તિ વાત કરે છે માની લો હું તમને આખી વસ્તુ સમજાવીશ બે વ્યક્તિઓ વાત કરે છે રમેશ અને મહેશ નામના બે વ્યક્તિ છે એ અંદરો અંદર વાત કરે છે એટલે કે મહેશ રમેશને કંઈક કહે છે મહેશ રિપોર્ટર છે અને રમેશ રિપોર્ટી છે લિસનર છે સાંભળે છે મહેશ રમેશને કંઈક કહે છે એ બે વાત કરે છે હું બાજુમાં ઊભો છું એ બે ની વાત હું સાંભળું છું હું એમ સાંભળું છું કે મહેશે રમેશને કઈ કીધું અને રમેશે સાંભળ્યું મહેશે રમેશને કીધું એ બે સામસામે ઊભા છે એની વચ્ચે ડાયરેક્ટ વાતચીત ચાલે છે પણ ત્રીજી વ્યક્તિ તરીકે હું એ બે ની વાતચીતને સાંભળું છું હું નવીન છું રમેશ અને મહેશ વચ્ચેની વાતચીતને મેં સાંભળી અને હું ચોથી વ્યક્તિ કોઈ છે નરેશ કરીને છે તો મહેશે રમેશને જે કીધું એ મેં સાંભળ્યું અને એ વાત મહેશે રમેશને કરેલી વાત નવીન નરેશને કરે ત્યારે એ ઇનડાયરેક્ટ બને છે બે વ્યક્તિ વાતો કરે છે એને ત્રીજી વ્યક્તિ સાંભળે છે અને અન્ય વ્યક્તિને કહે છે ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે ત્યારે વાક્યમાં કેટલાક ફેરફારો થાય છે બાળકો હું તમને ગુજરાતમાં પહેલા સમજાવી દઉં કે માની લો કે બે વ્યક્તિ વાત કરે છે મહેશ રમેશને એમ કહે છે સાંભળી લો બે સામ સામે છે મહેશ અને રમેશ બે સામ સામે છે મહેશ રમેશને કહે છે શું કહે છે હું હોશિયાર વિદ્યાર્થી છું એ કોણ કહે છે મહેશ રમેશને કહે છે હું સાંભળું છું હું નવીન છું હવે એ વાત હું નરેશને કરવા જાઉં
तो रमेश जारे महेश जारे रमेश ने एम कहे कि हूँ होशियार विद्यार्थी छू तो पोताना माटे शू वापरे छे आई तो आपणे शू बोलीए महेश सेज टू रमेश आई एम अ क्लेवर स्टूडेंट पोताना माटे महेश आई वापरे छे आई एम अ क्लेवर स्टूडेंट हूँ होशियार विद्यार्थी छू પણ એ જ વાત જ્યારે હું નવીન તરીકે નરેશને કરું તો મહેશ પોતાના માટે આઈ વાપરે છે આ સિમ્પલ વસ્તુ સમજવાની છે તો હું જ્યારે બીજા વ્યક્તિને વાત કરીશ ત્યારે હું શું કહીશ મહેશ પોતાના માટે આઈ વાપરે છે કારણ કે રમેશની સામે ઉભો છે પણ મહેશે કીધેલી વાત હું બીજા વ્યક્તિને કરીશ तो मारा माटे महेश नु आई से आई रहेशे नहीं हूँ आई नी बदले शू कर नाखीश ही महेश रमेश ने कहे छे कोमा इनटू इन्वर्टेड कोमा आवशे हूँ तमने उदाहरण थी समझावीश हूँ होशियार विद्यार्थी छू ए ज वाक्य हूँ ज्यारे चौथी व्यक्ति ने त्रीजी व्यक्ति चौथी व्यक्ति ने करे एटले हूँ अन्य व्यक्ति ने करू हूँ शू कहू महेश रमेश ने कहे छे के ते होशियार विद्यार्थी छे सादी भाषा में कहू हो तो ई होशियार विद्यार्थी छे एवो अर्थ थाय त्यारे ए इनडायरेक्ट नेरेशन बने छे सर्वनाम नो फेरफार थाय महेश ने रमेश साने छे त्यारे डायरेक्ट वाती छे त्यारे एम कहे छे हूँ होशियार छू પણ આના વિશે હું સાંભળીને હું ચોથી વ્યક્તિને કહું ત્યારે હું એમ કહીશ કે આ આને કહે છે કે ઈ હોશિયાર છે હું હોશિયાર છું નહીં તો એનું આય મારા માટે શું બની જશે હી છોકરી હોય તો સી આવા સર્વનામોમાં ફેરફારો કરવાના છે સંયોજક ધેટ મૂકવાનું છે જેટલા પ્રકારના વાક્યો આમાં આપણે લેવાના છે એ બધા જ વાક્યો આપણે પહેલા ક્રમમાં શીખવાના છે એમાં સૌથી પહેલા સેઇજ અને સેઇજ ટુ વાળા વાક્યો એનું ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કેમ કરવું ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે આજે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પાર્ટ વન છે જેની અંદર મેં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું કહેવાય એની સમજ આપવાનો પ્રયત્ન હું કરી રહ્યો છું હજી આપણું કામ ચાલુ છે હવે આપણે દ્રષ્ટાંતો જોવાના છે તો તમારી નોટમાં તમારે શું લખવાનું છે તો તમારી નોટમાં તમે એમ લખો કે જ્યારે રિપોર્ટિંગ વર્ડ કૌંસમાં લખવાનું કથન કરવા વપરાયેલ ક્રિયાપદ વર્તમાન કાળમાં હોય ત્યારે વર્તમાન કાળમાં હોય ત્યારે તેવા વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કેમ કરવું તે શીખીએ અત્યારે આપણે શીખીએ છીએ રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય ત્યારે એનું એક ઉદાહરણ આપણે એક્ઝામ્પલથી શરૂ કરીએ છીએ આવું વાક્ય છે હું એમ કહું સુનિલ સેઝ સુનિલ સેઝ આઈ એમ એ બ્રેવ બોય જો આની અંદર જો આ સુનિલ છે મેં સુનિલ લખ્યો છું સુનિલ શું છે
રિપોર્ટર છે. આમ સમજવાનું, આ સુનિલ રિપોર્ટર એટલે કે કથન કરનાર છે. બોલે છે કોણ? સુનિલ. સુનિલ સેઝ, આ વર્તમાન કાળમાં રિપોર્ટિંગ વર્બ છે, પણ આમાં સાંભળનાર નથી, લિસનર નથી, રિપોર્ટી નથી. ત્યાં એવો પ્રકાર આવે જેમાં રિપોર્ટી ન હોય, માત્ર સુનિલ બોલે છે. સુનિલ કોઈને કહેતો નથી, રિપોર્ટર છે. આ છે રિપોર્ટિંગ વર્બ, જે કથન કરવા વપરાયેલું ક્રિયાપદ. આમાં રિપોર્ટી લિસનર નથી. અને જે આ કોમા છે, આ કોમાની અંદર જે વાક્ય લખ્યું છે, આઈ એમ એ બ્રેવ બોય, એને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ, કરાયેલું કથન. હવે આ વાક્ય ડાયરેક્ટ છે એમ આપણે માનવાનું, આ ડાયરેક્ટ છે. હવે આપણે એમ કે આને ઇનડાયરેક્ટમાં બદલવું છે તારે. તો સુનિલ બોલે છે, હું સાંભળું છું, હું તમને કહું છું. તો સુનિલ પોતાના માટે શું વાપરે છે? આઈ, હું બહાદુર છોકરો છું. પણ હવે સુનિલ બોલે છે, એ સુનિલ તમને નથી કહેતો, કે હું તમને કહું. તો હું શું કહું? સુનિલ સેઝ. પછી આ બે ભાગને ભેગા કરવા માટે આપણે સંયોજક તરીકે નિયમ છે શું લેવાનું? તો કે ધેટ લેવાનું. આ નોંધ કરી લેજો. અહીંયા વિધાન વાક્ય હોય, રિપોર્ટેડ સ્પીચમાં એફર્મેટિવ વિધાન વાક્ય હોય, એવા વાક્યને ઇનડાયરેક્ટમાં બદલીએ ત્યારે સેઝ અથવા તો ટેસ એ ટોલ્ડ કરીને શું લેવાનું? તો કે ધેટ લેવું પડે. સુનિલ સેઝ ધેટ, આ કેવા વાક્ય જોઈએ છે? કે જેમાં સાંભળનાર રિપોર્ટ રિપોર્ટી નથી, લિસનર નથી, એવા વાક્ય છે. એને આપણે પહેલા જોઈએ છીએ. એટલે સુનિલ સેઝ ધેટ, સુનિલ કહે છે કે, શું કહે છે? હવે હું તમને કહું છું, સુનિલ તમને કહેતો નથી. તો સુનિલ ના બદલે હું તમને કહું ત્યારે તો ઇનડાયરેક્ટ બને છે. તો સુનિલ સેઝ ધેટ, તો સુનિલે પોતાના માટે શું આપ્યું છે? આઈ એમ એ બ્રેવ બોય. પણ સુનિલ જે કહે છે કે હું તમને કહું ત્યારે ઇનડાયરેક્ટ બને. તો હું સુનિલની વાત ને તમને કરું તો સુનિલે પોતાના માટે આય વાપર્યું છે. હું તમને સુનિલની વાત કરું તો હું સુનિલ માટે આય વાપરીશ? નહીં. હું શું વાપરીશ? થોડું બુદ્ધિથી વિચારો. હું સુનિલ, હું શું કરી નાખીશ? આય હું શું કરી નાખીશ? સુનિલ કહે છે કે તે, હું નહીં. હું જયારે કહું ત્યારે હું સુનિલના આય નું શું કરી નાખું? તે. જો આય નું હિ થઈ જાય તો અહીંયા આય ની સાથે એમ છે, તો અહીંયા આય નું હિ થઈ ગયું તો ટુ બી નું બદલાઈ જાય કે નહીં? આય ની સાથે એમ છે, અહીંયા હિ નું શું થઈ જાય? ઇઝ. સુનિલ સેઝ ધેટ હી ઇઝ એ બ્રેવ બોય. ઇનડાયરેક્ટ ધેટ મૂકીને જયારે વાક્યને જોડો ત્યારે અહીંયા જે કોમા કર્યા છે ને, ઇન્વર્ટેડ કોમા, એ નીકળી જાય અને વાક્ય થઈ જાય સરળ. આ ઇન્ડાયરેક્ટ છે. જો સુનિલ સેઝ ધેટ હી ઇઝ અ બ્રેવ બોય, માત્ર ફેરફાર કેટલો થયો? તો કે ધેટ મૂક્યું, આય છે એનું હી થઈ ગયું. પણ અહીંયા બોલનાર વ્યક્તિ સુનિલ છે. સુનિલ ની બદલે સરિતા હોત, છોકરીઓ બોલવા હોય તો અહીંયા આયનું શું થઈ જાય? તો કે સી. સમજાય છે? આ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે બીજું એક વાક્ય આપણે એવું જોઈએ કે જેની અંદર સાંભળનાર હોય, સાંભળનાર હોય તો શું કરવું? હવે આ વાક્યને આપણે આ ડાયરેક્ટ વાક્ય છે એમ માની લો કે સુનિલ સેઝ ટુ ટીના, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. આમ બોલવાનું, અહીંયા સેમિકોલોન અલ્પવિરામ ને ઇન્વર્ટેડ કોમા ફરજિયાત,
રિપોર્ટેડ સ્પીડ ડાયરેક્ટ વાક્યમાં ઇન્વર્ટેડ કોમામાં લખાય. સુનિલ સેઝ ટુ ટીના, શું કહે છે? યુ આર એ સ્માર્ટ ગર્લ. આ કોમા ઓવર. હવે જુઓ આમાં કથન કરનાર કોણ, રિપોર્ટર કોણ? સુનિલ. સેઇઝ ટુ શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટી અથવા લિસનર કોણ છે? તો કે ટીના. અને ઇન્વર્ટેડ કોમામાં તમને દેખાય છે કરાયેલું કથન, સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ. હવે તમને કે આ વાક્યને ઇનડાયરેક્ટમાં બદલો. તો જ્યારે સાંભળનાર હોય, આપણો ફરી યાદ રાખજો, અહીંયા લિસનર હોય, સાંભળનાર હોય, ત્યારે એવો નિયમ છે, નોંધ હોય તો હારે નિયમ નોંધતા જાય, કે જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય અને રિપોર્ટી હોય, લિસનર હોય, એવા વાક્યને ઇનડાયરેક્ટમાં બદલીએ ત્યારે સેઝ ટુ નું ટેન્સ થઈ જાય. ટેન્સ થઈ જાય. સેઝ ટુ શું થઈ જાય? ટેન્સ. અને હારે ન દો. ટેન્સ પછી ટુ લગાડી શકાય નહીં. આ સેઝ ટુ કેવી રીતે એમ ટેન્સ ટુ એમ ન કહેવાય. ટેન્સ પછી ટુ લગાડવાનું નહીં. આ યાદ રાખવાનું. હવે આ વાક્યને આપણને એમ કે ઇનડાયરેક્ટમાં બદલો. ઇનડાયરેક્ટમાં બદલો તો સુનિલ ટેલ્સ. સુનિલ ટેલ્સ. ટેલ્સ પછી ટુ ને સુનિલ કહે છે. કોને કહે છે? ટીના. તો સી ટુ ટીના. સુનિલ ટેલ્સ ટીના ધેટ. સરસ. શું મૂકવાનું? ધેટ. સુનિલ ટેલ્સ ટીના ધેટ. અહીંયા અટકવાનું. પછી વિચારો કે અહીંયા જે યુ વાપર્યું છે, યુ આર એ સ્માર્ટ ગર્લ, કે સુનિલે પોતાના માટે વાપર્યું છે? ના. કોના માટે વાપર્યું છે? તો કે ટીના માટે વાપર્યું છે. કે ટીનાને કહે છે કે યુ આર એ સ્માર્ટ ગર્લ, તું ચપ્પળ છોકરી છો એમ કહે છે. તો સુનિલ ટીનાને કહે છે કે હું સાંભળીને હું તમને કહું. તો ટીના તો સુનિલની સામે ઊભી છે, એટલે ટીનાને શું કહે છે? યુ. પણ એ જ વાક્ય હું તમને કહું, તો સુનિલે ટીના માટે યુ વાપર્યું છે કે હું તમને કહેવા જાઉં ઇનડાયરેક્ટમાં, તો મારા માટે એનું યુ શું બની જાય? થોડું બુદ્ધિથી વિચારો. અટપટા નિયમો લખશો ને તો તમે ઉલટાના મૂંઝાશો. આપણી બુદ્ધિથી વિચારો કે સુનિલ બોલનાર છે, ટીના સાંભળનાર છે. એમ કહે છે યુ આર એ સ્માર્ટ ગર્લ. તો સુનિલ ટીનાને કહે છે અને ટીના માટે આ યુ વાપરેલું છે. એ હું તમને કહું તો ધ્યાન મૂકતા પછી એનું યુ મારા માટે શું બની જાય? સી. સુનિલ ટેલ્સ ટીના ધેટ સી યુ આર. ફેરફાર થઈ ગયો. યુ નું શું થઈ ગયું? સી. તો ટુ બી રૂપ પણ બદલાઈ જાય. સી ઇઝ એ સ્માર્ટ ગર્લ. અપૂર્ણ વિરામ, કોમા નીકળી જાય. આને કહેવાય ઇનડાયરેક્ટ. સુનિલ સેઝ ટુ ટીના, કોમા ઇન ટુ ઇન્વર્ટેડ કોમાસ, યુ આર એ સ્માર્ટ ગર્લ. એનું ઇનડાયરેક્ટ કરો તો સુનિલ ટેલ્સ ટીના ધેટ સી ઇઝ એ સ્માર્ટ ગર્લ. આપણે ગણેશ માંડી દીધા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ગણેશ માંડ્યા. શરૂઆત કરી પાર્ટ વન. આ પાર્ટ વન વિડીયો ગણજો. હવે ક્રમશઃ આવતીકાલના વિડીયોમાં અહીંથી આગળ ચાલીશ. હજી થોડા વધારે ઉદાહરણો તમને આપીશ. પછી બીજી રીત, પછી ત્રીજી રીત. આજે આ રીત પહેલી શીખાઈ કઈ શીખા?
રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય એમાં બે પ્રકાર સેઇઝ અને સેઇઝ ટુ એટલે કે રિપોર્ટિવ હોય એવા વાક્યો લિસનર હોય એવા વાક્યો અને કેટલાક વાક્યો એવા જેમાં લિસનર ન હોય એટલે કે સેઇઝ અને સેઇઝ ટુ યાથી આપણે શરૂ કર્યું એની અંદર રિપોર્ટેડ સ્પીચમાં વિધાન વાક્ય હોય એફર્મેટિવ હોય એવા વાક્યોનું ઇનડાયરેક્ટમાં કેમ ભાગ ફેરવવું એની આપણે શરૂઆત કરી હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે શું કરવું એમાં પ્રશ્નાર્થ પાસે બે પ્રકારના હોય ઇન્વર્ઝન પ્રશ્નાર્થ હોય ત્યારે શું કરવું ડબલ્યુએચ પ્રશ્ન હોય ત્યારે શું કરવું પછી ઓક્ઝિલરી હોય ત્યારે શું કરવું પછી ઘણી બધી રીત આવે છે તો પેલા રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય એમાં સેઇઝ અને સેઇઝ ટુ હોય એવા વાક્યો આપણે પેલા શીખવાના છે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી માં અને પછી સેઇડ અને સેઇડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એવા વાક્યોનું ઇનડાયરેક્ટ કરવું હોય ત્યારે તમારે ઘણા બધા ફેરફારો થશે અને ફેરફારો કયા કયા ડાયરેક્ટમાં શું હોય તો ઇનડાયરેક્ટમાં શું કરવું પડે એ હું તમને લખાવીશ એ તમારે યાદ રાખવું પડશે અહીંયા ધોરણ દસ ના આજના તાસનું કામ પૂર્ણ કરું છું મને રજા આપશો આવતીકાલે નવા વિડીયો સાથે ફરી મળીશું બાય બાય.